રસ્તાની કોરે બેઠેલો હતો, એની કોઈ વેલ્યુ નહીં હતી, પણ આધ્યાત્મિક રીતે હી વોઝ વેલ્યુએબલ પર્સન ઇન ગોડ્સ આઈઝ. ઈશ્વરની નજરમાં સૌથી મહામૂલ્ય વ્યક્તિ હતો, કેમ કે ઈશ્વરની સાચી ઓળખાણ ફક્ત એને ખબર હતી. હજારો લોકો એની પાછળ, ઈશ્વરની પાછળ જતા હશે ને, એને એ ઈસુને કહેતા, હા ઈસુ છે, ઈસુ છે. શિષ્ય એને ગુરુ કહેતા હશે, ગુરુજી ગુરુજી. પણ એક એવો માણસ હતો જે એને ઉદ્ધાર કરતા કહેતો હતો, એ તિમાઈનો દીકરો બારતીમાય હતો. તાળી પાડીએ, હાલેલુયા. એ આંધળો હતો, એ ભિખારી હતો, એ રસ્તાની કોરે હતો, પણ સૌથી સહી લાઈન પર એ જ હતો. બીજા બધા રસ્તા પર ચાલતા હતા, પણ અફસોસ એ રસ્તા પર નહોતા. એ તો ઈસુની પાછળ ચાલતા હતા, એક વ્યક્તિની પાછળ ચાલતા હતા. પણ જે રસ્તાની કોરે બેઠેલો આંધળો અને ભિખારી, જે કશી જ વિશ્વાસ વગરનો હતો, મા બાપે એને છોડી દીધેલો આંધળો હતો, એ વ્યક્તિ અંતર મનમાં જાણી ગયો કે આ જ ઉદ્ધાર કરતા છે. તાળી પાડીએ આપણે. કઈ વાંધો નહીં, તમે નિર્બુદ્ધ છો, તરછાડેલા છો, ફેંકાઈ ગયેલા છો, પણ તમે આજે તમારું હૈયું જાણે છે, તમારું મન જાણે છે, તમારા આત્મા જાણે છે કે ઈસુ ખ્રિસ્ત મારો ઉદ્ધાર કરતા છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. રાજા મહારાજાઓ નથી જાણતા, વિદ્વાનો નથી જાણતા. બાઇબલમાં લખ્યું છે કે જે એ જમાનાના લોકોને ખબર હોત ને, તો ઈસુને વજસ તમે નહીં જાણતે, કેમ કે વિદ્વાન લોકોને નહીં ખબર પડી કે ઈસુ ઉદ્ધાર કરતા છે. પણ અહીંયા આંધળા ભિખારી રસ્તાની કોરે બેઠેલા તિમાઈના દીકરાને ખબર પડી ગઈ કે આ ઈસુ દાઉદનો દીકરો, એટલે આવનાર ઉદ્ધાર કરતા છે. એકવાર તાળી તો પાડી દઈએ આપણે. એ જુનૂનની સાથે આજે બેસજો. ભલે તમે તકલીફમાં છો, બીમારીમાં છો, સમસ્યામાં છો, ગરીબીમાં છો, પણ આજે જુનૂનની સાથે બેસો, એક જુસ્સાની સાથે બેસો, એક વિશ્વાસમાં મજબૂત વ્યક્તિની તારે બેસો. તાળી પાડી દઈએ આપણે, હાલેલુયા. તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બાઇબલ એવું કહે છે, તમે વિશ્વાસ કરનારા લોકો તો એક દિવસે દૂતોનો ન્યાય કરશે. આજે સાણા બનશો ને તો ત્યાં ન્યાય કરશો. આજે ડફોડની જેમ બેસી રહેશો, બહેરા મૂંગાની જેમ બેસી રહ્યો, કાંઈ નહીં ચાલે. આજે જુસ્સાની સાથે બેસો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. જોઈએ, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઈસુએ ઊભા રહીને કહ્યું. હજારો લોકો ઈસુની પાછળ ચાલતા હતા, પણ એક વ્યક્તિ ઈસુને કોઈ અલગ નામથી બોલાવતો હતો, દાઉદના દીકરા એટલે ઉદ્ધાર કરતા. ઈસુ ઊભા રહી ગયા. ઈસુ પોતાની યાત્રા જે બહાર નીકળતા હતા એમાં ઊભા રહી ગયા. એની સ્થિતિ બદલાઈ ગઈ. એ ચાલતા જતા હતા, પણ એ ઊભા રહી ગયા. તમારા ને મારા માટે ઈસુ આ ધરતી પર કાલના ક્રુસ પર ઊભા રહી ગયા. 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી એ ત્યાં ઊભો હતો કાલના ક્રુસ પર. તાળી પાડી દઈએ આપણે, હાલેલુયા. એ તમારા પોકારને કારણે, તમારા 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 બચાવને માટે એ તે જગ્યા પર આસમાન અને જમીનની વચ્ચે કાલના ક્રુસ પર બે હાથ લંબાવીને, બે હાથ ફેલાવીને એ ઊભો રહી ગયો. હાલેલુયા. અને એટલા માટે બાઇબલમાં લખ્યું છે કે ઊભા આડા લાકડા પર માણસના દીકરાને જેમ મૂસાએ રાનમાં સાપનો ઊંચો કર્યો, એમ ઈસુને ઊંચો કરવામાં આવ્યો. અને ત્યાં એ દુનિયાને માટે ઊભો રહી ગયો. આકાશ અને પૃથ્વીની વચ્ચે એ માર્ગ બનીને ઊભો રહી ગયો. તાળી પાડી દે આપણે, હાલેલુયા. અહીંયા પણ સેંકડો લોકો હતા, અને બારતીમાય જે તિમાઈનો દીકરો હતો, અને એક તરફ ઈસુ હતા, વચ્ચે લોકો હતા, શિષ્ય હતા, પણ એ બધાની વચ્ચે એક તરફ છેલ્લે તિમાઈનો દીકરો અને એક તરફ ઈસુ, વચ્ચે પબ્લિક હતી, પણ એની સાથે ઈસુને કોઈ લેવા દેવા નથી. ઈસુને લેવા દેવા હતા પેલા આંધળા વ્યક્તિ સાથે. આજે દુનિયાના છેડામાં રહેનારા લોકો તમારી સાથે ઈસુને લેવા દેવા છે. તાળી પાડીએ આપણે, જોઈએ. અને ઈસુએ ઊભા રહીને કહ્યું કે તેને બોલાવો. કોને બોલાવો? જેને મા બાપે તોર છોડી દીધો એને આજે ઈસુ બોલાવે છે. તાળી તો પાડો ને. જેને દુનિયાને, જેને દુનિયાએ તર છોડી દીધેલો, દુનિયાને રૂપિયો નહીં આપતી હતી, બિચારો ભૂખમરો તાપ તડકામાં વર્ષોથી ભીખ માંગતો હતો, જેને કોઈ બોલાવતી ન હતો ને, એને એને ઈશ્વરે આજે બોલાવ્યા. બાઇબલ કહે છે કે ધિક્કાર પામેલાઓને, ધિક્કાર પામેલાઓને, કશું નામ વગરના, વિશ્વાસ વગરનાઓને ઈસુ પસંદ કરે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, કેટલાક શિષ્યો તેની પાસે ગયા અને કહ્યું, બે શબ્દ કહ્યા, હિંમત રાખ અને ઊઠ. હિંમત રાખ અને શું કર? ઊઠ. પહેલાં પહેલું શું શબ્દ વાપર્યો શિષ્યો એને? ભાઈ તું હિંમત રાખ. માએ છોડી દીધેલો એને, બાપાએ છોડી દીધેલો. પહેલી વખત કોઈએ હિંમત આપી. તાળી પાડીએ. હું પણ તમને કહું છું, હિંમત રાખો ભાઈઓ બહેનો. હું પણ તમને પ્રભુના શિષ્ય તરીકે, હું પણ સર્વન્ટ ઓફ ગોડ છું, પ્રભુના સેવક છું, તમને કહું છું. ગમે તેવી તકલીફ છે તો કંઈ નહીં, પ્રભુના સેવક તરીકે તમને કહું છું, હિંમત રાખો. હાલેલુયા. બોલો હાલેલુયા. તાળી પાડીએ. અને બીજો શબ્દ કહું છું કે તમારે ઉઠવાની વેળા આવી ચૂકી છે. આ રાત ઘણી વીતી ગઈ છે ને, હવે ઉઠવાની વેળા આવી છે. ક્યાં સુધી આપણે બસ ચર્ચમાં જઈને તાળી પાડીને વર્ષો પૂરા કરી દઈશું? બાઇબલમાંથી શીખીએ, સમજીએ, પોતાના જીવનને ઢંડોળીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે પોતાની જાતને, આંખને ઉઘાડવાની કોશિશ તો કરીએ. ઉઠ, તે તને બોલાવે છે. અને 50મું વચન અંડરલાઈન કરી લેજો. અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો. તાળી તો પાડીએ આપણે, હાલેલુયા.
એને એ જે કઈ કપડું વીંટાળીને વર્ષોથી ગંદુ અને ધૂળ ખાતું ફાટેલું તૂટેલું જે ગોદડી હતી ને એ લુગડું હતું ને એ એને છોડી દીધું, તાળી પાડ્યા. બંધન, આજે બંધનમાંથી મુક્તિ થવી જોઈએ, અજ્ઞાનતામાંથી મુક્તિ થવી જોઈએ, હરેક પ્રકારના વિરોધમાંથી મુક્તિ થવી જોઈએ, વ્યસનમાંથી મુક્તિ થવી જોઈએ, મૂર્તિ પૂજામાંથી મુક્તિ થવી જોઈએ, હિન્દુ ખ્રિસ્તી મુસ્લિમ આ બધા ધર્મના ચક્કરમાંથી આપણી મુક્તિ થવી જોઈએ. તાળી પાડી દઈએ આપણે, હાલેલુયા. તો જે તમને બાંધીને બેઠું છે ને એ બધું હટાવવાની જરૂર છે. એ લુગડું નાખી દઈને ઉઠ્યો અને ઈસુની પાસે આવ્યો અને ઈસુની પાસે જવાની જરૂર છે. અંતિમ બે વચનો આપણે શીખીએ, અંતિમ બે વચનો. અને ઈસુએ તેને કહ્યું, હું તારે સારું શું કરું? તાળી પાડીએ આપણે, હાલેલુયા. આજે વ્યક્તિગત સંબંધ સ્થાપવા માંગે છે ઈશ્વર તમે. હું અને તું, હું અને તું, હું તારે માટે શું કરું? બોલ, વ્યક્તિગત સંબંધ થઈ ગયો પ્રભુ ઈસુનો અને બારતીમાયનો. એ વ્યક્તિગત સંબંધ એના જન્મ વખતે એના મા બાપ સાથે હતો, એના મોટા ભાઈ નાના બહેન સાથે હતો. એ સંબંધ પતી ગયો હતો, પૂરો થઈ ગયો હતો, એ ભિખારી બનીને બેસી ગયો હતો. પણ આજે એક નવો સંબંધ જોડાયો ઈસુ અને એતીમાયના દીકરા સાથે. તાળી પાડી આપણે. આજે તમે કયા કુળમાં જન્મ્યા, કયા ધર્મમાં જન્મ્યા, કયા જાતિમાં જન્મ્યા, એ જૂનો સંબંધ, મા બાપનો સંબંધ, એ બધી વસ્તુને બાજુ પર મૂકો. આજે ઈસુની સાથે સંબંધ સ્થાપવાની રાત્રિ છે. તાળી પાડી આપ. આજે ઈસુની સાથે નવા સંબંધમાં સ્થાપિત થવાનો સમય છે. વાલા ભાઈ બહેનો, ક્યાં સુધી જૂના જીવનમાં આપણે ચાલ્યા કરીશું? ક્યાં સુધી ખોટી પહેચાન આપણે લઈને ચાલ્યા કરીશું? હવે તમારે ઈસુની સાથે નવા સંબંધની સ્થાપના કરવી પડશે. ઈસુ કહે છે કે હું તારે સારું શું કરું એ વિશે તારી સી ઈચ્છા છે. તાળી તો પાડીએ ને આપણે. મા બાપની ઈચ્છા હતી કે અમારો દીકરો બહુ સારો જન્મે તો અમે એને મોટો કરીશું ને અમારી ઘડપણની લાકડી થશે, પણ એ ત્યાં નહીં મેળ પડ્યો એમને. પણ આજે ઈસુ એ વ્યક્તિને પૂછે, ભાઈ તારી ઈચ્છા બોલ ને, મારી નહીં. આજે એની ઈચ્છા પૂરી કરવાનો દિવસ આવ્યો. આજે ઈસુ તમને પૂછે છે, બેટા શું તારી ઈચ્છા છે? તાળી પાડીએ ને આપણે. આજે તમારે પ્રભુ ઈસુની પાસે બસ આવો, તમે આવવું જરૂરી છે. જેવા તમે આવ્યા ને ઈસુ તમારી સાથે વ્યક્તિગત સંબંધ સ્થાપીને કહેશે, હું તારે માટે શું કરું એ વિશે તારી સી ઈચ્છા છે. હવે આગળ જોઈએ શું લખ્યું છે. એ વિશે તારી સી ઈચ્છા છે, આંધળાએ કહ્યું કે દેખતાએ કહ્યું. જો એ શબ્દ પહેલા જ્યારે વર્ણન કર્યું છે ત્યારે લખ્યું છે, તીમાયનો દીકરો, બારતીમાય, આંધળો, ભિખારી, રસ્તા, આટલા બધા પાંચ શબ્દોમાં વર્ણન કરેલું છે. પણ અંતિમ શબ્દોમાં ફક્ત આંધળા લખેલો, કેમ કે બીજી બધી વસ્તુ ગૌણ હતી. અત્યારે સૌથી મહત્વની વસ્તુ હતી એ આંખોથી આંધળો હતો. તમે કયા જાતિના છો, કયા ધર્મનો છે, બધું ગૌણ છે, સેકન્ડરી છે, બધું કામનું નથી. અત્યારે તમારી આધ્યાત્મિક જ્ઞાન ચક્ષુ આંધળા છે ને એ મહત્વનું છે, એ બે ભૂલી જાઓ, કંઈ કામનું નથી એ. આજે તમારી આધ્યાત્મિક આંખો ખુલવી જોઈએ. બોલો આમીન. તાળી પાડી દઈએ આપણે. એ આંધળા વ્યક્તિએ તેને કહ્યું, અંતિમ વચન છે, આંધળાએ તેને કહ્યું, સ્વામી. તાળી તો પાડો. જો ધ્યાનથી સાંભળો, પહેલા કીધેલું ઈસુ, પછી કીધું દાઉદના દીકરા, પછી ત્રીજા નંબર પર કીધું મારા પર દયા કર, હવે ચોથા નંબર પર કીધું સ્વામી. મારા બાપે મને છોડી દીધો, મારી માએ છોડી દીધો, તું મારા જીવનનો માલિક છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એણે પોતાની જિંદગીનો આખો ચિતાર જોઈ લીધો કે બચપનથી લઈને આજ દિન સુધી મારા બાપે મને છોડી દીધો, મારી માએ છોડી દીધો, મારા સગા ભાઈઓએ મને હડસેલી દીધો, કોઈએ મને સારી રીતે ભીખ નહીં આપી, કોઈએ મને એક ચાદર ઓઢવા નહીં આપી, કોઈએ મને ખાવાનું નહીં આપ્યું, પણ આ મારા જિંદગીનો માલિક છે. જોયા વગર એણે વિશ્વાસ કર્યો. બાઇબલ કહે છે કે જે જોયા વિના વિશ્વાસ કર્યો એને ધન્ય છે. હાલેલુયા. કેટલી અદ્ભુત વાત હશે બાઇબલની, જુઓ. સમજવું અને સમજાવવું બહુ જરૂરી છે. જોયા વગર એને સ્વામી કહી દીધું. આપણે જોયા પછી કેટલા વર્ષોથી ચર્ચમાં આવે, હજી સ્વામી નથી કહી શક્યા, જીવનનો માલિક નથી બનાવી શક્યા. આજે ઈસુને સ્વામી કહેવાની તાકાત આપણીમાં આવી જવી જોઈએ. તાળી તો પાડી આપણે, હાલેલુયા. હું દેખતો થાઉં અને ઈસુએ તેને કહ્યું, જા. જા જે શબ્દ છે એ પણ ટ્રાન્સલેશનમાં ખોટો, જા મતલબ ગો નથી, ઇંગ્લિશમાં બિહોલ્ડ થાય, જુઓ એવો મતલબ થાય. જા એટલે ભાઈ તું જા, ભિખારીને બધા જા કહેતા હતા ને આપણે ઘરે, કોઈ આવે જા ભાઈ જા, તે જા શબ્દ નથી. ઇંગ્લિશમાં શબ્દ છે બિહોલ્ડ, જુઓ કઈ વસ્તુ તમને બતાવવા માંગુ છું એમ કે, બિહોલ્ડ તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો. તાળી તો પાડી આપણે, હાલેલુયા. સ્વામી હું દેખતો થાઉ એટલું જ કીધું. પ્રભુએ કીધું, જો તારા વિશ્વાસે તને બચાવ્યો છે, તરત દેખતો થયો. હવે છેલ્લો પોઈન્ટ બોલીને આપણે સંદેશો પૂરો કરીશું. છેલ્લા પોઈન્ટમાં શું છે વાંચીને મને કહો. દેખતો થયો પછી શું લખ્યું છે? છેલ્લામાં શું લખેલું છે? માર્ગમાં ઈસુની પાસે. અને પહેલામાં વાંચો, હવે પહેલામાં છેલ્લો ભાગ વાંચો. આપણે 46માં વચનનો છેલ્લો ભાગ વાંચો. 46માં વચનનો છેલ્લો ભાગ, તે માર્ગની કોરે
બેઠો હતો અને છેલ્લા વચનનો છેલ્લો ભાગ તે માર્ગમાં બેઠો હતો ઈસુની પાછળ ગયો કંઈ ફરક પડ્યો અત્યાર સુધી ક્યાં હતો વર્ષોથી એ રસ્તા પર માર્ગ પર કિનારે બેસીને ભીખ માંગતો આજ એની આંખો ઉગડી ગઈને એ ઈસુની પાછળ ચાલે કે તાળી પાડી આપણે પ્રભુજી આ લોકો તમારી આગળ પોકાર કરે છે પ્રભુજી આજે તિમાઈના દીકરા તરીકે અમે તમારી પાસે આવીએ છીએ અમે તમને કહે પ્રભુ અમારી આત્મિક આંખો ઉગાડો એક એક વ્યક્તિ જેટલા પણ ઊભા છે તમને પોકાર કરે છે એમની આત્મિક આંખો ઉઘાડી દો રાઈટ નાઉ ઓપન ધ આઈઝ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ હાલેલુયા પ્રભુજી તેમની વિચાર સરણીને બદલો તેમની સમજ શક્તિને બદલો તેમના જીવનને બદલવાની જરૂર છે એમના જીવનને બદલવાની જરૂર છે જે લોકો પોકાર કરે છે પ્રભુજી આજે રાત્રે એમના જીવનને બદલી દો પ્રભુજી પાછા એ રસ્તાની કોરે બેસવા માટે અમે નથી જવાના પ્રભુજી પાછી એ પાપની દુનિયામાં નથી જવાના વ્યભિચારમાં નથી જવાના પ્રભુ વ્યસનમાં અમે નથી જવાના અમે તિમાઈના દીકરા બારતિમાઈની જેમ તમારી પાછળ ચાલવા માંગીએ છીએ વી વોન્ટ ટુ ફોલો યુ જીસસ ક્રાઇસ્ટ વી વોન્ટ ટુ ફોલો યુ લોર્ડ જીસસ હાલેલુયા આજે આ રાત્રે પ્રભુજી એમના માટે ભલે અંધકાર છે બહાર પણ એમના જીવનમાં અજવાળું લાવી દો હા પ્રભુજી તમે પોતે કહ્યું જગતનું અજવાળું હું છું પ્રભુજી એ અજવાળું આજે અમને જોઈએ પ્રભુજી પ્રભુ જેટલા બી લોકો ઊભા છે એમને તમારી શરણમાં લાવીએ છીએ જે બી લોકો છે પ્રભુજી હરેક વ્યક્તિ તમારા નામથી જીવન પામે તમારા નામથી આશીર્વાદ પામે તમારા નામથી એમની આત્મિક આંખો ઉઘડી જાય એવું તમે થવા દેજો પ્રાર્થના પ્રભુ ઈશુ તમારા પવિત્ર અને સામર્થ્ય નામથી માંગીએ છીએ આમીન આમીન આમીન